गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप चैप्टर नंबर 13 उच्च कक्षा की वनस्पतिओं में प्रकाश संश्लेषण में प्रकाश प्रक्रिया विषय आप आज चर्चा करवाना छे। अगौना लेक्चर में तमे प्रकाश संश्लेषण एटले एना तबक्का क्या है शू है वगैरह आप चर्चा करी थी। प्रकाश संश्लेषण जे बे तबक्का जे था, एक प्रकाश तबक्को अने जैव संश्लेषण तबक्को। प्रकाश तबक्का फरती पाछा आप એને સરળતાથી સમજી શકીએ માટે બે ભાગમાં વિભાજિત કર્યા હતા, એક પ્રકાશ પ્રેરિત પાણીનું વિઘટન અને બીજું હતું ફોટોફોસ્ફોરાઇલેશન। ફોટોફોસ્ફોરાઇલેશનમાં ફરતી પાછા એના બે પેટા પ્રકાર પડે, ઇલેક્ટ્રોનના પરિવહનના આધારે, જેની આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું, ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન અને અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન। ફોટોફોસ્ફોરાઇલેશન કોને કહેવાય એની પણ આપણે અગાઉ ચર્ચા કરી દીધી। આ સમગ્ર પ્રકાશ તબક્કો જે છે એ સમગ્ર પ્રકાશ તબક્કો કઈ રીતે થાય છે અને આપણે ગઈકાલે અથવા તો અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે પ્રકાશ તબક્કો સંપૂર્ણપણે પૂર્ણ થાય તો એટીપી અને એનડીપી H2નું નિર્માણ થાય। તો આ એટીપી એનડીપી H2 એ આ પ્રકાશ તબક્કામાં અથવા તો પ્રકાશ રાસાયણિક તબક્કામાં કઈ રીતે નિર્માણ પામે તેની આપણે સવિસ્તૃત આપણે રાસાયણિક પ્રોસેસ સહિત ચાર્સ સહિત આપણે એની ચર્ચા કરીશું। અતિ મહત્વનો પોઈન્ટ છે મિત્રો, યાદ રાખશો, પ્રકાશ પ્રક્રિયા અથવા બીજા શબ્દોમાં એને કહેવાય પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા, પ્રકાશની હાજરીમાં થતી રાસાયણિક પ્રક્રિયા માટે આપણે કહીશું પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા તરીકે પણ આપણે એને ઓળખી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા ક્યાં થશે? તો આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છે કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા જે છે એનું સ્થાન ક્યાં થાય, તો જે હરિત કણ જે છે એ હરિત કણના ગ્રાના વિસ્તાર જે હોય એ ગ્રાનામાં આપણે જાણીએ છીએ ગ્રેનમ આવેલું હોય, એ ગ્રેનમ જે છે એ ગ્રેનમની અંદર આપણે જાણીએ છીએ 200 જેટલા થાઇલેકોઇડ આવેલા હોય, આ જે થાઇલેકોઇડ જે છે એ થાઇલેકોઇડની અંદર શું આવેલા હોય, રંજક દ્રવ્ય આવેલા હોય, એટલે કે આ પ્રકાશ પ્રક્રિયા એ ક્યાં થશે, તો હરિતકણના થાઇલેકોઇડમાં થશે। સ્થાન હરિતકણના ગ્રાનામાં, જેની અંદર ગ્રેનમ સિક્કાની થપ્પીઓ જેવી રચના, એમાંથી એક સિક્કો જેને આપણે થાઇલેકોઇડ તરીકે ઓળખતા હતા, એ થાઇલેકોઇડ એક પટલમય રચના છે જેના પોલાણમાં જુદા જુદા પ્રકારના રંજક દ્રવ્યો આવેલા હોય, ત્યાં આગળ એ પ્રકાશ પ્રક્રિયા થશે જેને આપણે અગાઉ ચર્ચા કરેલી છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકાશ પ્રક્રિયામાં કઈ કઈ ક્રિયાઓ થશે, કઈ કઈ ઘટનાઓ થશે તે આપણે સમજવાની છે। નંબર એક, ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ, ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ એ આ તબક્કામાં થશે। કેમ થશે ચોક્કસ તરંગ લંબાઈ એટલે કેટલી? તો ચોક્કસમાં ધ્યાનમાં રાખજો, આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણમાં અગાઉ ચર્ચા કરી દીધી 400 નેનોમીટરથી 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો જે દ્રશ્યમાન વર્ણપટ જે છે એમાંથી જ પ્રકાશનું શોષણ થશે, પણ એમાંય આપણે પાસે ચોક્કસની વાત કરી છે તો અહીંયા ધ્યાનમાં રાખવાનું 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ હશે અને બીજો હશે તે 680 નેનોમીટરથી વધુ, એટલે કે 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું અહીંયા એ થાઇલેકોઇડની અંદર શું થશે, તેનું શોષણ થશે। તો પ્રકાશ પ્રક્રિયામાં એક આ ક્રિયા થશે, એની ક્રિયા કઈ રીતે થાય છે પછી આપણે ડિટેલમાં એની ચર્ચા કરીએ છીએ। બીજું, આ જે પ્રકાશ પ્રક્રિયા જે છે, પ્રકાશ પ્રક્રિયામાં મિત્રો પાણીનું વિઘટન થશે, H2O નું વિભાજન થશે, વિઘટન થશે। જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા કે ભાઈ પ્રકાશ તબક્કામાં પહેલું આપણે પ્રકાશ પ્રેરિત પાણીનું વિઘટન, અને પ્રકાશ પ્રેરિત પાણીનું વિઘટન થાય એટલે આપણે જાણીએ છીએ કે
कार्नेलियस वान नील नामना वैज्ञानिक अनुमान लगावी दो कि ओटो ए पानी में उत्पन्न थाय। रॉबर्ट हिले ए प्रूफ कर दीधु कि ओटो ए पानी में मुक्त थाय, जेने आपणे अगाउ चर्चा करेली छे कि जो पानी नु विघटन थाय तो ओटो नो शुं थशे, उद्भव। पानी नु विघटन थशे तो ओटो नो शुं थशे, उद्भव थशे। H2 नु विघटन, ओटो नो उद्भव वगैरे जेवी क्रियाओ पण ए आ प्रकाश तबक्कामां थशे। આ ઉપરાંત ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા, ધ્યાનમાં રાખજો, ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા એટીપી એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ અને NADPH2 રિડ્યુસ નિકોટિનેમાઇન એડેનાઇન ડાયનિક્લોટાઇડ ફોસ્ફેટ। ફરીથી એટીપીનું ફૂલ ફોર્મ થશે એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ, આને કહેવાય રિડ્યુસ નિકોટિનેમાઇન એડેનાઇન ડાયનિક્લોટાઇડ ફોસ્ફેટ। આ બંનેમાં ઉચ્ચ ઉર્જા મૂલ્ય રહેલું છે। આ ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા બંને ઘટકો જે છે, એ બંને ઘટકોનું નિર્માણ પણ એ આ પ્રકાશ તબક્કા દરમિયાન થશે। કઈ રીતે થશે એ આપણે પછી એની ચર્ચા કરીએ છીએ। એટલે કે ટૂંકમાં આવી ચોક્કસ ક્રિયાઓ, ચોક્કસ તરંગ ધરાવતા પ્રકાશનું શોષણ, H2O જે છે તો H2Oનું વિભાજન એટલે કે પાણીનું વિભાજન, O2નો ઉદ્ભવ, ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા એટીપી NADPH2 નિર્માણ વગેરે જેવી પ્રક્રિયાઓનો, વગેરે જેવી ક્રિયાઓનો પ્રકાશ તબક્કામાં સમાવેશ થશે। પ્રકાશ તબક્કામાં સમાવેશ થાય। વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયા જે છે પ્રકાશ તબક્કો, એમાં જે ક્રિયાઓ છે એમાં અનેક સંકુલો ભાગ ભજવે છે। પ્રકાશ પ્રક્રિયામાં અનેક સંકુલો એ ભાગ ભજવે। પ્રકાશ પ્રક્રિયામાં અનેક રાસાયણિક સંકુલો સંકળાયેલા છે જે ભાગ ભજવશે। તો આ અનેક રાસાયણિક સંકુલો જે છે, અનેક સંકુલો ક્યાં આવેલા છે? તો મિત્રો, એ સંકુલો એ આપણા હરિતકણમાં થાઇલેકોઇડમાં આવેલા હોય। શામાં આવેલા હોય? થાઇલેકોઇડની અંદર આવેલા હોય। આ જે થાઇલેકોઇડ જે છે, થાઇલેકોઇડમાં ધ્યાનમાં રાખજો, થાઇલેકોઇડમાં થાઇલેકોઇડ ક્યાં આવેલું હોય? તો મેં લખેલું છે હરિતકણના જે ગ્રાનાની અંદર જે ગ્રેનમ હોય, ગ્રેનમનો એક ભાગ જેને આપણે સાંધરિકો રાખીએ છીએ, થાઇલેકોઇડ। આવી સિક્કાની થપ્પી જેવી રચના મેં દોરી હતી હરિતકણની આકૃતિમાં, ફરીથી તમે જોઈ લેશો એની અંદર આ એક ભાગ જેને આપણે શું નામ આપ્યું હતું, થાઇલેકોઇડ। હરિતકણના થાઇલેકોઇડમાં રંજક દ્રવ્યો જે આવેલા હોય, એ રંજક દ્રવ્યો બે સ્પષ્ટ હરિતકણના થાઇલેકોઇડમાં, એટલે કે થાઇલેકોઇડમાં રંજક દ્રવ્યો જે છે, એ રંજક દ્રવ્યો એ બે જુદા જુદા પ્રકારના તરંગ બધા પ્રકાશના કિરણનું શોષણ કરે છે। એટલે કે થાઇલેકોઇડમાં બે સ્પષ્ટ અલગ અલગ પ્રકાશ ગ્રહણ કરતા સંકુલો આવેલા છે। પ્રકાશ પ્રક્રિયામાં અનેક સંકુલો આવેલા છે। ક્યાં આવેલા છે? થાઇલેકોઇડમાં। તો થાઇલેકોઇડમાં કેટલા સંકુલો આવેલા છે? તો બે। થાઇલેકોઇડમાં રંજક દ્રવ્યો એ બે સ્પષ્ટ અલગ અલગ પ્રકાશ ગ્રાહી સંકુલો, થાઇલેકોઇડમાં રંજક દ્રવ્યો બે સ્પષ્ટ અલગ અલગ પ્રકાશ ગ્રાહી સંકુલો એ નિર્માણ કરે છે અથવા તો બનાવે છે। આ જે પ્રકાશ ગ્રાહી સંકુલ જે છે મિત્રો, એ પ્રકાશ ગ્રાહી સંકુલો જે બન્યા, એ પ્રકાશ ગ્રાહી પ્રકાશને ગ્રહણ કરતું સંકુલ એ કોના દ્વારા બનશે? તો એ મિત્રો રંજક દ્રવ્યો દ્વારા બનશે। આ પ્રકાશ ગ્રાહી સંકુલ જે રંજક દ્રવ્યો, જેને આપણે પ્રકાશને ગ્રહણ કરતી રચના, જેને બીજા શબ્દોમાં કહેવાય એન્ટેના, શું કહીશું આપણે એને, એન્ટેના। પહેલા પેલું ટીવી જે હતું, ટીવીમાં એન્ટેના હતું, ખબર છે તમને? એન્ટેના ઉપર જેને ફેરવતા ત્યારે ચોક્કસ દિશામાં જો એ ફરી જાય તો
અમુક સમયે આપણે નીચે દૂરદર્શન નહોતું દેખાતું, એ એન્ટીના શું કરતા, એ વાતાવરણમાં ચોક્કસ પ્રકારના તરંગો ગ્રહણ કરતા. એ રીતે થાઇલેકોઇડની અંદર પણ એવા રંજક દ્રવ્યોના તંત્રો આવેલા છે કે જે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના તરંગોનું શોષણ કરશે, એને એક્સેપ્ટ કરશે. એ એક્સેપ્ટ કરે માટેનું નામ આપ્યું એન્ટેના. આ પ્રકાશગ્રાહી સંકુલને આપણે ઇંગ્લિશમાં કહેવાશે પ્રકાશ એટલે લાઇટ, ગ્રહણ કરવું હાર્વેસ્ટિંગ, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. શું કહીશું આપણે એને? લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, એટલે કે આપણે એને કહીશું LHC. ટૂંકમાં શું કહેવાશે એને? ટૂંકમાં આપણે કહેવાશે એને LHC, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. ઇંગ્લિશમાં આપણે કહીશું એને LHC તરીકે આપણે એને ઓળખીશું. આ જે LHC જે છે મિત્રો, એ LHC એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, LHC એ પ્રોટીનના અણુઓથી અનુબંધિત, પ્રોટીનના અણુઓથી અનુબંધિત હજારો રંજક દ્રવ્યો. LHC ની અંદર એક બે રંજક દ્રવ્ય નહીં હોય, હજારો રંજક દ્રવ્યો હશે. અને હજારો રંજક દ્રવ્યના અણુઓથી આ LHC બનેલું છે. એની ફરતે શું આવેલું છે? પ્રોટીનના અણુઓ. પ્રોટીનના અણુઓથી અનુબંધિત હજારો રંજક દ્રવ્યોના બનેલા હોય છે. શું બનેલા હોય? LHC એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એ હજારો અણુઓના બનેલા છે. પરંતુ મિત્રો યાદ રાખજો, આ હજારો અણુઓ સંખ્યા દ્રષ્ટિએ હજારો, પરંતુ એની અંદર રંજક દ્રવ્યોના પ્રકાર તો ચાર જ પ્રકારના. પ્રકાર કેટલા? ચાર, જે આપણે જાણીએ છીએ. અગાઉ આપણે ચર્ચા કરી દીધી, મુખ્ય રંજક દ્રવ્ય ક્લોરોફિલ A, બાકીના સહાયક રંજક દ્રવ્ય ક્લોરોફિલ B, ઝેન્થોફિલ અને કેરોટીન. આ જે છે એ ચાર પ્રકારના રંજક દ્રવ્યો, અને ચાર પ્રકાર રંજક દ્રવ્યો ભેગા થઈ અને સંખ્યા થશે હજાર. તો તમને એમ થશે આ કઈ રીતે? તો સમજી લો કે દાખલા તરીકે કોઈ એક કોલોની છે, સમજી લો કોઈ એક વસવાટ છે, રહેણાંક વસવાટ છે, માનવ વસવાટ, જેમાં ચાર પ્રકારની કાસ્ટ વસવાટ કરે છે. ચાર પ્રકારની કાસ્ટ, કોઈ બ્રાહ્મણ ત્યાં આગળ રહે, કોઈ પ્રજાપતિ ત્યાં આગળ વસવાટ કરતા હોય, કોઈ પટેલ ત્યાં આગળ રહેતા હોય, અન્ય કોઈ જે છે અન્ય તો તમે કોઈ દેસાઈ ત્યાં આગળ રહેતા હોય. સમજી લો ચાર પ્રકારની કાસ્ટ વસવાટ કરે, ફોર એક્ઝામ્પલ તરીકે. તો આ વસવાટમાં કેટલા પ્રકારની કાસ્ટ આવી? ચાર. પણ ત્યાં આગળ વસવાટ કરતી વસ્તી એ હજારોની સંખ્યામાં હોઈ શકે ને? એમ કે પ્રકાર કાસ્ટ કેટલા થયા? ચાર. પણ ત્યાં આગળ વસવાટ કરતી વસ્તી, સમજી લો કે દાખલા તરીકે વસવાટ કરતી વસ્તી એ 5000 છે એ વસવાટમાં, તો હજારોની સંખ્યામાં ત્યાં આગળ માનવ વસવાટ છે, પણ તેમાં વસવાટ કરતી કાસ્ટ કેટલી થઈ? ચાર પ્રકારની. એ રીતે થાઇલેકોઇડની અંદર, સમજી લો કે થાઇલેકોઇડ, આ થાઇલેકોઇડનું પોલાણ છે. થાઇલેકોઇડના પોલાણમાં અહીંયા જુદા જુદા પ્રકારના શું આવેલા છે? લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ આવેલા છે. પણ આ જે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ જે છે જે જુદા જુદા પ્રકારના, એમાં ચાર જ પ્રકારના રંજક દ્રવ્યો હોય, એની સંખ્યા જે હોય એ હજારોની સંખ્યામાં હોય. એટલે કે LHC એ પ્રોટીનના, ધ્યાનમાં રાખજો, LHC એ પ્રોટીનના અણુઓથી, LHC એ પ્રોટીનના અણુઓથી અનુબંધિત હજારો રંજક દ્રવ્યોના બનેલા હોય છે. આ LHC જે છે એ LHCમાં ચાર પ્રકારના રંજક દ્રવ્યો ભેગા થશે, અને એ ચાર પ્રકારના રંજક દ્રવ્યો ભેગા થઈ અને એક તંત્ર બનાવશે. કારણ કે એક કરતાં વધુ રચના ભેગી થાય એને આપણે તંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે LHC લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ જે પ્રોટીનના અણુઓનું બનેલું હોય, પ્રોટીનના અણુઓ અને હજારો રંજક દ્રવ્યોના બનેલા હોય, અને આ જ LHC એ ચોક્કસ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ કરતા હોવાથી આપણે એને એન્ટેના તરીકે પણ આપણે એને ઓળખીશું. તો અહીંયા આ LHC જે છે એ LHC એ બે પ્રકારના રંજક દ્રવ્ય બનાવે છે. એક રંજક દ્રવ્ય તંત્ર, આ ચાર પ્રકારના રંજક દ્રવ્યો ભેગા થઈ અને હજારોની સંખ્યામાં એક તંત્ર બનાવે, તો મારે નામ શું આપ્યું? રંજક દ્રવ્ય તંત્ર. રંજક દ્રવ્ય તંત્ર નંબર એક. અને બીજું જે છે જેનું નામ છે
रंजक द्रव्य तंत्र नंबर बे। एक छे रंजक द्रव्य तंत्र नंबर एक, बीजू छे जेने कहीशुं आपणे रंजक द्रव्य तंत्र नंबर बे। आने इंग्लिश में कहेवाय फोटो पिगमेंट सिस्टम वन, अने आने इंग्लिश में कहीशु फोटो पिगमेंट सिस्टम टू। आने कहवा से फोटो पिगमेंट सिस्टम वन, અને પેલાને કહેવાય છે ફોટો પિગમેન્ટ સિસ્ટમ ટુ। ટૂંકમાં આને પિગમેન્ટ સિસ્ટમ જ કહેવાય છે આમ તો હકીકતમાં, પણ પ્રકાશની હાજરીમાં કાર્ય કરતા હોય, પ્રકાશનું શોષણ કરતા હોય, પ્રકાશને સંલગ્ન કાર્ય કરે છે, મારે એને ફોટો પિગમેન્ટ સિસ્ટમ નામ આપ્યું। ટૂંકમાં આને કહેવાય છે પીએસ વન, ટૂંકમાં પીએસ વન। આને પણ ટૂંકમાં કહેવાય છે પીએસ ટુ, ટૂંકમાં આને શું કહીશું આપણે પીએસ ટુ તરીકે આપણે ઓળખીશું। આને આપણે કહીશું પિગમેન્ટ સિસ્ટમ વન એટલે પીએસ વન। હવે કોઈ જગ્યાએ પીએસ વન શબ્દ આવે તો રંજક દ્રવ્ય તંત્ર નંબર એક, અને પીએસ ટુ સિસ્ટમ આવે તો રંજક દ્રવ્ય તંત્ર નંબર બે। આ રીતે આપણે કહેવું હોય તો કહી શકીએ। તો તમને એમ થાય સાહેબ આ વન અને ટુ શાના આધારે નામ આપ્યા? એ પ્રક્રિયાના આધારે નામ આપ્યા કે આ પહેલા પ્રક્રિયા કરે ત્યારબાદ આ પ્રક્રિયા કરે, પહેલા પ્રક્રિયા કરે મારે નંબર વન અને પછી પ્રક્રિયા કરે મારે નંબર ટુ, એ રીતે નામ આપ્યા કે કઈ રીતે નામ આપ્યા? તો મિત્રો અહીંયા રંજક દ્રવ્ય તંત્ર નંબર એક અને રંજક દ્રવ્ય તંત્ર નંબર બે એ પ્રક્રિયાના આધારે નહીં, પરંતુ આ જે છે એ તેમના સંશોધનના આધારે, પહેલા આ શોધાયું હતું રંજક દ્રવ્ય તંત્ર નંબર એક શોધાયું હતું, ત્યારબાદ કયું શોધાયું? તો રંજક દ્રવ્ય તંત્ર નંબર બે। પહેલા તો ખાલી રંજક દ્રવ્ય તંત્ર જ શોધાયું, પણ પછી બીજું શોધાયું, મારે પહેલાનું નામ આપ્યું વન અને બીજા નામ આપ્યું ટુ। યાદ રાખજો ખાસ, પ્રક્રિયાના આધારે નહીં કે પહેલા કોણ ભાગ ભજવે એના આધારે નહીં, પરંતુ તેના સંશોધનના આધારે એનો ક્રમ પીએસ વન અને પીએસ ટુ એમ અપાયેલું છે। એટલે કે પ્રકાશ પ્રક્રિયા જે છે એ પ્રકાશ પ્રક્રિયામાં ભાગ ભજવતા રંજક દ્રવ્યોના નામકરણ એ તેની પ્રક્રિયાના આધારે નહીં, પરંતુ તેમના સંશોધનના આધારે અપાયેલા છે। એટલે કે પહેલા કયું શોધાયું છે? પીએસ વન। ત્યારબાદ કયું શોધાયું છે? પીએસ ટુ, એમ આપણે કહેવું હોય તો કહી શકીએ। એટલે કે આપણે આની ઉપરથી કહી શકીએ, એટલે કે પીએસ વન ની શોધ પહેલા થઈ, એમ આપણે કહેવું હોય તો કહી શકીએ। અને ત્યારબાદ ત્યારબાદ પીએસ ટુ ની શોધ થઈ, એમ પણ આપણે કેવું હોય તો કહી શકીએ। હવે ધ્યાનમાં રાખજો મિત્રો, હવે આપણે અહીંયા આગળ તરફ જઈએ। આ જે છે એ રંજક દ્રવ્ય તંત્ર નંબર એક અને રંજક દ્રવ્ય તંત્ર નંબર બે જે છે, યાદ રાખજો, એક છે પીએસ વન રંજક દ્રવ્ય તંત્ર નંબર એક, અને બીજું જે છે હાલ આપણે ચાલે છે પીએસ ટુ રંજક દ્રવ્ય તંત્ર નંબર બે। આ રંજક દ્રવ્ય તંત્ર નંબર એક જે છે એની અંદર શું હશે મિત્રો? તેની અંદર યાદ રાખજો, એની અંદર હશે એક તો ક્લોરોફિલ એ નો અણુ, મુખ્ય રંજક દ્રવ્ય કયું? ક્લોરોફિલ એ, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ। બાકીના તેની ફરતે કયા હશે? સહાયક રંજક દ્રવ્યો, બાકીના એની ફરતે હશે સહાયક રંજક દ્રવ્યો। ક્લોરોફિલ એ મુખ્ય અણુ છે, બાકીના સહાયક રંજક દ્રવ્યો। એ જ રીતે અહીંયા પણ તમે એ જ રીતે અહીંયા પણ ક્લોરોફિલ એ નો અણુ પીએસ ટુ માં પણ ક્લોરોફિલ એ મુખ્ય, બાકીના જે છે એ બાકીના કેવા આવશે? તો એ સહાયક રંજક દ્રવ્યો। અહીંયા રંજક દ્રવ્ય તંત્રની અંદર મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તતો, આપણે અગાઉ ચર્ચા કરી દીધી છે મિત્રો અગાઉના લેક્ચરમાં, મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર જે વીજાણુ દાતા તરીકે વર્તે, એ વીજાણુ દાતા તરીકે વર્તતો ક્લોરોફિલ એનો અણુ તો એક જ હશે, એકાકી। બાકીના જે બીજા બધા જે છે જેને આપણે બાકીના બીજા બધા જે છે જેને આપણે શું કહીશું? સહાયક રંજક દ્રવ્યો, બાકીના બીજા બધા જે છે જેને આપણે શું કહીશું?
સહાયક રંજક દ્રવ્યો જેમાં ક્લોરો જેમાં કોનો સમાવેશ થશે તમે જાણો છો કોનો કોનો સમાવેશ થાય ક્લોરોફિલ ક્લોરોફિલ બી જેન્થોફિલ અને કેરોટીન આટલાનો સમાવેશ થશે શું કાર્ય કર્યા ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ કરશે મિત્રો ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું પોતે શું કરશે શોષણ આ પણ એ ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ કરશે અહીંયા PS1 અને PS2 બંને ની અંદર તરંગલંબાઈ જુદી જુદી છે મિત્રો PS1 જે છે મિત્રો એ PS1 એ 700 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ કરે છે જ્યારે PS2 જે છે એ 680 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ કરશે માટે આપણે એને બીજા શબ્દોમાં ટૂંકમાં P700 અને આને ટૂંકમાં P680 તો આપણે એની વ્યાખ્યા આપવી હોય ધ્યાનમાં રાખજો સહાયક રંજક દ્રવ્યો જે છે સહાયક રંજક દ્રવ્યો આ બધા છે આ મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર કહેવો તો કહી શકાય મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર કયું ક્લોરોફિલ એ કયું છે મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે આ સહાયક રંજક દ્રવ્યો શું કરશે આસપાસના વિસ્તારમાંથી પ્રકાશના તરંગોનું શોષણ કરશે પરંતુ ધ્યાનમાં રાખશો અહીંયા ક્લોરોફિલ એ સહાયક રંજક દ્રવ્યો બધા જ ભેગા થઈને શું બનાવી દીધું એક રંજક દ્રવ્ય તંત્ર બનાવ્યું આ વન થયું પણ આ જે થઈ ગયું તે રંજક દ્રવ્ય તંત્ર નંબર 2 થયું આને આપણે રંજક તંત્ર નંબર કોણ રંજક દ્રવ્ય તંત્ર નંબર 1 કોણે કહેવાય જે રંજક દ્રવ્ય તંત્રમાં રહેલા ક્લોરોફિલ એ ના અણુ 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું વધુ શોષણ કરે અને ઉત્તેજિત થાય આ 700 નેનોમીટર તરંગ લંબાઈ પ્રકાશના કિરણોનું શોષણ કરશે અને ઉત્તેજિત થશે અને એમાંથી શું મુક્ત થશે ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન કોણ સ્વીકારશે તો એ પ્રાથમિક વીજાણુ ગ્રાહક એ પછી આપણે એની ચર્ચા કરશું જે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન સ્વીકારે એને કહેવાય પ્રાથમિક વીજાણુ ગ્રાહક પરંતુ આ જે PS1 જે છે એની ઉપર 680 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ પડશે તો એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત નહીં થાય કેમ કારણ કે એ 680 નેનોમીટરનું શોષણ કરતા જ નથી એટલે આ સહાયક રંજક દ્રવ્યો એ આસપાસના વિસ્તારમાં વિકિરણ પ્રકાશ જે હતો એ પ્રકાશનું પોતે શોષણ કરી અને કોની ઉપર એકત્રિત કરશે તો એ ક્લોરોફિલ એ ઉપર એકત્રિત કરશે અને એ ક્લોરોફિલ એ ઉપર જે પ્રકાશ પડ્યો એ જો 700 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ હોય અને ક્લોરોફિલ એના અણુ જો ઉત્તેજિત થાય એનો મતલબ શું થયો કે જે ક્લોરોફિલ એના અણુ રંજક દ્રવ્ય તંત્રમાં રહેલા જે ક્લોરોફિલ એના અણુઓ 700 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોથી ઉત્તેજિત થાય તો તેને કહેવાશે PS1 અને રંજક દ્રવ્ય તંત્રમાં રહેલા જે ક્લોરોફિલ એના અણુ 680 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોથી જ ઉત્તેજિત થાય 700થી ન થાય 680 નેનોમીટર થી જ ઉત્તેજિત થાય અને પોતે શું મુક્ત કરે ઇલેક્ટ્રોન મુક્ત કરે વીજાણુ મુક્ત કરે એ કોણ સ્વીકારશે એ પણ પ્રાથમિક વીજાણુ ગ્રાહક સ્વીકારે એટલે કે એ 680 નેનોમીટર તરંગલંબાઈ પ્રકાશના કિરણોથી જ ઉત્તેજિત થાય તેને આપણે કહીશું PS2 ફરીથી રંજક દ્રવ્ય તંત્રમાં રહેલા ક્લોરોફિલ એના અણુ 700 નેનોમીટર ઉત્તેજિત થાય તો PS1 અને રંજક દ્રવ્ય તંત્રમાં રહેલા ક્લોરોફિલ એના અણુ 680 નેનોમીટર થી જ ઉત્તેજિત થાય તો તેને આપણે કહીશું PS2 હવે 700 નેનોમીટર ઉત્તેજિત થાય તો એમાં ફોટોસિસ્ટમ કઈ છે ભાઈ તેમાં ફોટોસિસ્ટમ જે છે એ 700 નેનોમીટર ઉત્તેજિત થતી છે એટલે મારે એને ટૂંકમાં લખશું બીજા શબ્દમાં P700 આને લખાશે P680 ફોટોસિસ્ટમ પી ફોર ફોટોસિસ્ટમ ધ્યાનમાં રાખજો આ P700 કોઈ જગ્યાએ ટૂંકમાં P700 લખેલો એનો મતલબ એમ થયો કે તે ક્લોરોફિલ એનો અણુ એ 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોથી જ ઉત્તેજિત થશે
અને કોઈ જગ્યાએ પી 680 લખેલું હોય તો તે 680 નેનોમીટર સુધી જે થશે એ આપણે કહેવું તો પણ કહી શકીએ. આ બાબતને પણ તમે ધ્યાનમાં રાખશો. હવે અહીંયા PS1 જે છે એ PS1 ક્યાં આવેલા હોય ધ્યાનમાં રાખજો. PS1 જે છે એ PS1 ક્યાં આવેલા હોય અને PS2 જે છે PS2 એટલે આ રંજક દ્રવ્યતંત્ર ક્યાં આવેલું હોય, પેલું રંજક દ્રવ્યતંત્ર ક્યાં આવેલું હોય, તો તમે જે હરિતકણ જોઈ ગયા તો હરિતકણમાં આપણે જોઈ ગયા પ્રમાણે સ્ટ્રોમા લેમિલી યાદ રાખજો. આ PS1 સિસ્ટમ ક્યાં આવેલું હોય? સ્ટ્રોમા લેમિલી અને સ્ટ્રોમા લેમિલી એટલે આંતર ગ્રેનમ પટલ, સ્ટ્રોમા લેમિલી અને થાઇલેકોઇડના અને થાઇલેકોઇડના ન દબાયેલા ભાગોમાં, થાઇલેકોઇડના ન દબાયેલા ભાગોમાં, હવે એ થાય છે આ ન દબાયેલો ભાગમાં આવેલા હોય, જ્યારે PS2 તે ગ્રાનાના દબાયેલા ભાગોમાં આવેલા હોય. સમજી લો, ફોર એક્ઝામ્પલ તરીકે સમજી લો કે આપણે દાખલા તરીકે હું અહીંયા એક સિસ્ટમ દોરું છું, એ અહીંયા આપણે અહીંયા આ એક મેં થાઇલેકોઇડ દોર્યું, સમજી લો કે આ બીજું થાઇલેકોઇડ છે જેમાં આંતરગ્રેનમ પટલવાળો ભાગ જઈ રહ્યો છે અને આ જે છે તે ત્રીજું થાઇલેકોઇડ છે. હવે મિત્રો આ જે ભાગ જે છે જે તમને ખુલ્લો ભાગ દેખાય, સંપર્ક સપાટીથી કેવો ભાગ દેખાશે? ખુલ્લો ભાગ. આ ભાગ જે છે તે, આ ભાગ જે છે તે ખુલ્લો, આ ભાગ જે છે તે પણ ખુલ્લો, આ ભાગ પણ કેવો ખુલ્લો અને સ્ટ્રોમા લેમિલી તરીકે આપણે એને ઓળખીશું. આ ભાગ પણ ખુલ્લો, આ ભાગ પણ ખુલ્લો, આ ભાગ પણ ખુલ્લો. થાઇલેકોઇડ ઉપર થપ્પી ગોઠવાયેલી હોય તો થપ્પીમાં કયો ભાગ ખુલ્લો તે, અને જે ભાગ ખુલ્લો નથી તે આ ભાગ, આ ભાગ જે છે તે આ ભાગ દબાયેલા, દબાયેલા એકબીજા ઉપર ઓવરલેપિંગ કરતા, આ ભાગ જે છે ભાગ કેવા તો દબાયેલા એકબીજા ઉપર ઓવરલેપિંગ કરતા ભાગ, એમ આપણે કેવું હોય તો કહી શકીએ. જોઈ શકો છો તમે, સમજો બરાબર. તો આ જે છે તે આ ગ્રાના છે, આ જે છે તે સ્ટ્રોમા લેમિલી છે, સ્ટ્રોમા લેમિલી છે, આ જે છે તે ગ્રાના છે. હવે તમે જોશો તો એમાં આ જે ખુલ્લો ભાગ, ખુલ્લો ભાગ થાઇલેકોઇડના ન દબાયેલા ભાગ, એમાં PS1 આ જે ભાગ છે બ્લ્યુ કલરના બતાવેલા બધા જ કયા છે? PS1. આ જે છે તે સ્ટ્રોમા લેમિલીમાં પણ કયું હાજર? PS1. પરંતુ જે દબાયેલો ભાગ જે છે, દબાયેલો ભાગ આ ભાગ જે છે આ ભાગ, એમાં કયું રંજક દ્રવ્યતંત્ર હાજર? PS2. આમાં પણ કયું હાજર? તો PS2 સિસ્ટમ હાજર. એટલે કે થાઇલેકોઇડમાં ખુલ્લા ભાગો જે છે, ખુલ્લા ભાગોમાં એટલે ગ્રાના થાઇલેકોઇડના ખુલ્લા ભાગો એટલે કે ન દબાયેલા ભાગો અને સ્ટ્રોમા લેમિલી બંનેમાં કયું રંજક દ્રવ્યતંત્ર હાજર છે? કે જે રંજક દ્રવ્યતંત્ર 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોથી ઉત્તેજિત થાય તે હાજર, અને જે દબાયેલા ભાગો જે છે ત્યાં આગળ જે રંજક દ્રવ્યતંત્ર 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોથી ઉત્તેજિત થાય તે હાજર. બીજી બાબત, આ PS1 જે છે મિત્રો એ PS1 સિસ્ટમ એ આપણે કોઈ ફોટોફોસ્ફોરાયલેશન જોઈ ગયા, ફોટોફોસ્ફોરાયલેશનમાં ચક્રિય અને અચક્રિય, PS1 સિસ્ટમ એટલે કે તે
चक्रीय अने अचक्रीय बन्ने फोटोफॉस्फोराइलेशन में भाग भजवे ते चक्रीय अने अचक्रीय बन्ने प्रकारना फोटोफॉस्फोराइलेशन मा भाग भजवे જ્યારે પીએસ ટુ તે ફક્ત અચક્રિય ફોટો પીએસ ટુ ફક્ત અચક્રિય ફોટો ફોસ્ફોરાઇલેશન સન્માજ ભાગ ભજવે યાદ રાખજો બરાબર તે ફક્ત અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશનમાં જ ભાગ ભજવશે જ્યારે આ ચક્રિય અને અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશનમાં ભાગ ભજવશે ફરીથી યાદ રાખશો બરાબર મગજમાં ક્લિયર કરજો થોડું ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કેટલીક બાબતો તમારા બુકમાં નથી પરંતુ યાદ રાખવી ખૂબ જરૂરી છે નીટ માટે તો આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય તો ભાઈ પ્રકાશ પ્રક્રિયા એ હરિતકણના ગ્રેનમમાં થાય એ અગાઉ આપણે હરિતકણમાં જોઈ ગયા હતા હરિતકણના ગ્રેનમમાં ક્યાં થાય થાઇલેકોઇડમાં થાય આ થાઇલેકોઇડ જે છે એ થાઇલેકોઇડ એ પોતે શું કરશે ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ કરશે તો તમને એમ થાય સાહેબ આ બધી ઘટનાઓ ના આવી હજી આપણો પોઈન્ટ પૂરો નથી થયો હજી આપણે ચક્રિય અને અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન પૂરું કરશું ત્યારે તમને ખબર પડશે કે પાણીનું વિઘટન થાય ઓટોનો ઉદ્ભવ થાય ઈટીપી અને ડીપીએસ ટુ બનશે એ જ્યારે આપણે ફોટોફોસ્ફોરાઇલેશન પૂરું કરશું ત્યારે ખબર પડશે પણ આટલી ઘટનાઓ એ પ્રકાશ તબક્કા દરમિયાન થશે આમાં રંજક દ્રવ્યતંત્ર અનેક સંકુલો ભાગ ભજવે છે આ સંકુલ જે સંકુલો જેને આપણે પ્રકાશગ્રાહી સંકુલ તરીકે આપણે ઓળખીશું જે બે સ્પષ્ટ ભાગમાં વિભાજિત છે જેને આપણે એલએચસી વન એલએચસી ટુ કહેવો તો પણ કહી શકીએ પરંતુ સોરી એલએચસી કહીશું એલ એસ એટલે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ આ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ જે છે એ પ્રોટીનના અણુઓથી અનુબંધિત અને હજારો રંજક દ્રવ્યના બનેલા હોય આ એલએસસીના બે પ્રકાર એક રંજક દ્રવ્યતંત્ર નંબર વન રંજક દ્રવ્યતંત્ર નંબર ટુ જેને આપણે પીએસ વન પીએસ ટુ તરીકે આપણે ઓળખીશું આની શોધ પહેલાં થઈ હતી આની શોધ ત્યારબાદ થઈ હતી એની રચના આ રીતે એ તમને જોવા મળશે આ એક સંકુલ જે અહીંયા કોઈ જગ્યાએ આવેલું હોય અહીંયા કોઈ જગ્યાએ આવેલું હોય પેલું સંકુલ અહીંયા કોઈ જગ્યાએ આવેલું પેલું સંકુલ એટલે ટૂંકમાં આ જે છે એ રચના આ રીતે ગોઠવાયેલી હોય પીએસ વન અને પીએસ ટુ જેમાં મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનોનું એકાકી હોય બાકીના સહાયક રંજક દ્રવ્યો હોય જે રંજક દ્રવ્યતંત્રમાં ક્લોરોફિલ એનોનું 700 નેનોમીટર તરંગમાં ધરાવતા પ્રકાશના કિરણ ઉત્તેજિત થાય તેને પીએસ વન અને જો 680થી ઉત્તેજિત થાય તો પીએસ ટુ તરીકે આપણે એને ઓળખીશું જેને ટૂંકમાં પી 700 જેને ટૂંકમાં પી 700 અને અને ટૂંકમાં પી 680 તરીકે પણ એ ઓળખાશે આ પીએસ વન ક્યાં આવેલા હોય થાઇલેકોઇડમાં તો ભાઈ થાઇલેકોઇડમાં એ સ્ટ્રોમા લેમિલીમાં અને જે ખુલ્લા થયેલા ભાગો એટલે કે થાઇલેકોઇડ વડે ન દબાયેલા ભાગોમાં આવેલા હોય જ્યારે આ જે છે તે ફક્ત પીએસ ટુ ફક્ત ગ્રાનામાં જ આવેલા હોય પીએસ ટુ એ લેમિલીમાં ના હોય પીએસ ટુ ફક્ત ગ્રાના પ્રદેશમાં એટલે થાઇલેકોઇડમાં જ આંતરગ્રેનમ પટલમાં પીએસ ટુ ના હોય અને આ થાઇલેકોઇડમાં એ પાછા ગ્રાનામાં એ ગ્રેનમમાં થાઇલેકોઇડમાં એ પાછા જે થાઇલેકોઇડ એકબીજા ઉપર ઓવરલેપિંગ થતા હોય તેવા ભાગોમાં શું આવેલા હશે પીએસ ટુ આવેલા હશે પીએસ વન ચક્રિય અને અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશનમાં ભાગ ભજવશે જ્યારે પીએસ ટુ ફક્ત અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશનમાં જ ભાગ ભજવશે આ બાબત જે છે એ બાબતને તમે ખૂબ ઝીણવટપૂર્વક સમજી લેજો આખો જે પોઈન્ટ જે છે પોઈન્ટને તમે ચોપડામાં નોંધી લેજો આના પછીનો પોઈન્ટ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આના સુધી આપણે રાખીએ છીએ